હાલ બે દિવસ પૂર્વે પણ સાંજના સમયે પાલિકાના ઈજનેર સહિતના કાફલાએ સ્થળ પર પહોંચી દિવાલનું બંધ કામ શરૂ કરી દેતા યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું હતું ત્યારે પાલિકાના સત્તાધીશોએ જાણ કરતા ડીવાયએસપી મહેળુ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પરંતુ ત્યાં સાગર મોદીએ પ્રાદેશિક કમિશનરનો દિવાલ બનાવવા બાબતે સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની નોંધવાળો ઓર્ડર બતાવતા પોલીસ પણ ત્યાંથી રવાના થઈ હતી આ બાબતની સુનાવણી અઢાર તારીખે થવા જનાર છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો જાણે કે સામે ચાલીને વિવાદ કરવા માંગતા હોય તેમ ગમે ત્યારે બાંધકામ ચાલુ કરી દે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા જોવા મળતી હતી કે પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર માંથી ભાજપ ઉમેદવાર સરજુ કાર્યાને જીતાડવા તન મન ધનથી મહેનત કરનાર જે તે સમયે ભાજપના વોર્ડ ઇન્ચાર્જ સાગર મોદીને અત્યારે સરજુભાઈ કાર્યાની મનમાની સામે કાયદાનો સહારો લેવો પડી રહ્યો છે

જેથી તેઓએ સરજુ કાર્યાને જીતાડવા તન મનધનથી મહેનત કરી હતી અને જીતાડ્યા પણ હતા અને ત્યારબાદ પ્રમુખ માટે આગળ કરતા પાલિકાના નિયમ મુજબની કાર્યવાહી બાદ તેઓ પ્રમુખ તરીકે પદ ઉપર નિયુક્ત થયા હતા જો કે સર્જુ કાર્યા પ્રમુખ બન્યા બાદ કેટલાક તાનશાહી નિર્ણયને કારણે વિવાદમાં રહ્યા છે જેમાં હાલ કરંટ ટોપિક એટલે કે ખીજડી પ્લોટ ગ્રાઉન્ડમાં બગીચાનો વિવાદ જે હાલ વિવાદની ચરમસીમા ઉપર છે જેમાં સ્થાનિકોનો બગીચા બાબતે જ ખુલ્લો વિરોધ હતો અને ત્યારબાદ શૌચાલયના નિર્માણને લઈને આ વિરોધ વધ્યો હતો સરજુ કાર્યા અને સાગર મોદી એક સમયમાં એક થાળીમાં બેસીને ખાનાર મિત્રો અને એક જ પક્ષના છે પરંતુ હાલ પાલિકા પ્રમુખ તેની ગાર્ડન શૌચાલય યથાવત જગ્યાએ બનાવવાની વાત સામે અડગ રહેતા યુવા લીડર સાગર મોદી મેદાનમાં ઉતરીને બેટિંગ કરતા લોકોમાં છેલ્લા બોલે ચોક્કો લાગશે કે કેમ તેને લઈને ભારે ઉત્તેજનામાં છે હાલમાં સાગર મોદી દ્વારા સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા હેઠળ શાંતિપૂર્વક લડત ચલાવાઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો મોટા પાયે આંદોલનના ભણકારા પણ વાગી રહ્યા છે આ બાબતે વાત વટે ચડી હોય તેમ એક સમયના જીગરી યાર સામસામે હોય તેવી બાબત ઊભી થઈ છે જો પાલિકા પ્રમુખ હવે કામગીરી અટકાવે તો પ્રમુખને સત્તાનો નશો હોવાથી કામગીરી પડતી મૂકે તો અહેમ ગવાય તેમ હોવાની ચર્ચા જાગી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર